દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા સુધી પહોંચવા હાલ જળમાર્ગ એકમાત્ર રસ્તો છે. આવા સંજોગોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે એ માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા બોટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મરીન પોલીસની આ કામગીરીથી વાલીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે. કેન્દ્રની મોદી સરકારની ખાનગીકરણ તરફી નીતિના વિરોધમાં વિવિધ વ્યાપારિક સંગઠનો તથા રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 2 દિવસીય હડતાલ કરવામાં આવી છે. આજે હડતાલના પ્રથમ દિવસે બેંકો તથા પોસ્ટ ઓફિસનું કામકાજ ઠપ રહેતા કરોડોના વ્યવહારો અટકી પડ્યા હતા. બેંક કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સંગઠન મંત્રી ગુજરાત બેંક વર્કર્સિંહ જામનગર, આ જામનગરનો બેંકનો કર્મચારી, LIC નો કર્મચારી, GIC નો કર્મચારી, કોલ અને માઇન્સનો કર્મચારી, આ બધા કર્મચારીઓ છે એ 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ ઉપર છે. આ હડતાલનો મુખ્ય સૂર છે યાદે આ મોદી સાહેબની ગવર્મેન્ટે ભાવ વધારો કેવો કરેલો છે એનો દાખલો આપું તો 135 દિવસ સુધી 1 પણ રૂપિયો ગેસના ભાવમાં વધારેલ નથી. ઓચિંતાનું એ તો એમ બોલતા હતા કે મારી બહેનોને રસોડામાં ધુમાડો ન ખાવો પડે એટલે બાટલો આપો, પણ બાટલામાં 135 દિવસમાં 172 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. ઇન્ટરેસ્ટ ઉપરનું વ્યાજ છે એ અડધું કરી નાખ્યું અને સામે મોંઘવારી છે એ ડબલ થઈ ગઈ, એટલે નાનો માણસ મજૂર છે એની આર્થિક સ્થિતિ છે એ કંગાળ થઈ ગઈ છે. વર્ષોથી જતન કરેલી રાષ્ટ્રીય સંપત્તિ છે એ અદાણી અને અંબાણીના હાથમાં વેચી દેવા માગે છે, પ્રાઇવેટાઇઝ કરવા માગે છે. આ પ્રજાએ આ સરકારને કોઈ પણ ખાનગીકરણ માટે કોઈ હક આપેલા નથી. આજે જે દેશ બેંકની સેવાઓ છે એ ગામડા સુધી પહોંચે છે, સમાજ કલ્યાણનો હેતુ છે. સીમાંત ખેડૂતોને લોન મળે છે, નાના નાના માણસોને લોન મળે છે, આ બધી લોન મળતી બંધ થઈ જશે. આજની તારીખે 84% પબ્લિક છે ધિરાણ છે એ રાષ્ટ્રીયકૃત બેંકનું ધિરાણ છે, 16% ધિરાણ જ પ્રાઇવેટ બેંક આપે છે. એટલે પ્રાઇવેટ બેંક છે એ અમારી તોલે કોઈ પણ હિસાબે આવી શકે નહીં. પ્રાઇવેટાઇઝેશન આ દેશનો બેંક કર્મચારી થવા દેશે નહીં અને મળશે ત્યાં સુધી પ્રાઇવેટાઇઝેશનની સામે લડી લેશે અને લડી લેશે. આના માટે કામદાર છે તૈયાર. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતો રાજેશ વરાણિયા નામનો શખ્સ દારૂના કેસમાં ફરાર આરોપી છે. રાજેશ પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી હતી. આ સમયે રાજેશે બૂમાબૂમ કરતા તેની પત્ની અને પુત્રી સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. રાજેશના પરિવારની 5 મહિલા સહિતના કુટુંબીજનોએ પોલીસ કર્મીઓને ઘેરી લઈને માર માર્યો હતો, તેમજ તેમના વાહનની ચાવી કાઢી લઈ રાજેશને છોડાવીને આખો પરિવાર ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ 8 લોકો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવા તજવીજ કરી છે. ફિલ્મોમાં ડાકુઓ કે ગેંગસ્ટરો પોતાના સરદાર કે માફિયા ડોનને છોડાવવા પોલીસના કાફલા પર હુમલો કરે છે એવો બનાવ હકીકતમાં બનતા પોલીસ પણ આ પ્રકરણમાં આકરા પાણીએ છે અને કડક કાર્યવાહી કરવા સજ્જ થઈ ગઈ છે. જામનગરના ગિરીશભાઈ ગોંડલિયા અને તેમના પરિવારજનો સહિત કુલ 18 લોકો માનતા પૂરી કરવા બોલેરો પિકઅપ વાનમાં જામનગરથી ધ્રોલ તરફ રવાના થયા હતા. રસ્તામાં ફલ્લા ગામ પછી વાહનના ટાયરમાં ખામી સર્જાતા ચાલકે કાબુ ગુમાવતા વાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થતા તમામને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરના લીમડા લેનમાં મકરાણી પાડા વિસ્તારમાં રહેતા ફારૂક હારૂનભાઈ ખેરાણી નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે ત્યાં 4-5 શખ્સોએ આવી તેને ઘેરી લીધો હતો. ફારૂકને છરીનો ઘા મારી રિક્ષામાં તેનું અપહરણ કરી જઈ સુભાષ બ્રિજ પાસે તેઓ લઈ ગયા હતા, જ્યાં તેને અન્ય 2 શખ્સોએ પણ માર મારી છરીના ઘા કર્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.